हेलो एवरीवन, स्टैंडर्ड 10th मैथमेटिक्स संभावना विषय आज आपने आगे चर्चा करिए। कितना दाखला नवा छे, आज टेक्सबुक ना छे, स्वाध्याय ना छे। गोपी पोताना माछली घर माटे दुकान माथी माछली खरीदे छे। दुकानदार मोटी टाकी में यादच्छिक रीते एक माछली बाहर काढ़े छे। आ टाकी में 5 नर અને 8 માદા માછલી છે। જુઓ આકૃતિ, બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા મોટી જે ટાંકી છે એમાં તમને મેં અહીંયા હાઈલાઈટ કરીને બતાવ્યું કે ટાંકીમાં 5 નર અને 8 માદા માછલી છે, એટલે કુલ જે માછલીઓની સંખ્યા છે એ 5 વત્તા 8 એટલે અહીંયા 13 આવશે। ત્યારબાદ અહીંયા આગળ વધીએ તો શક્ય તમામ પરિણામોની સંખ્યા જે છે એ 13 થશે। હવે બહાર કાઢેલ માછલી નર હોય એની સંભાવના આપણે ગણવાની છે। તો ઘટના એ ધારીએ, ઘટના એ ટાંકીમાંથી પસંદ કરેલ નર માછલીની સંખ્યા 5 અને કુલ માછલી જે છે એ 13, આથી સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે 5 અને કુલ પરિણામોની સંખ્યા અહીંયા થશે 13, એટલે ઘટના એ માટેની સંભાવના એટલે કે પી ઓફ એ બરાબર અહીંયા આવશે 5 ના છેદમાં 13। તો આ દાખલો આમ તો મોઢે પણ ગણી શકાય, નર માછલી જો કીધું હોય તો અહીંયા 5 ના છેદમાં 13 આવશે, અને જો માદા માછલી કીધું હોય તો અહીંયા 8 ના છેદમાં 13 આવશે। આગળ બીજો દાખલો જોઈએ આની પછીનો। આ બધા દાખલા ટેક્સબુક ના જ છે, સિક્વન્સ માં જ ચાલે છે, તમે ટેક્સબુક સાથે રાખશો એટલે તમને આઈડિયા આવશે। નેક્સ્ટ, તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે। જુઓ તમે, આ જે છે એ ગોળાકાર તકતી છે। આ ગોળાકાર તકતીમાં 1 થી 8 અંક લખેલા છે અને આ જે છે એ તીર છે। 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ પણ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે, એટલે આ જે છે એ ગોળ ફરે છે અને આ તીર છે એ ગમે એક નંબર ઉપર અટકે છે, અને આ પરિણામો સમસંભાવી છે એટલે દરેક નંબર ઉપર અટકવાની સંભાવના સમાન છે। તો 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? ચાલો અહીંયા, અહીં 1 થી 8 પૈકી કોઈ પણ એક અંક પર સ્થિર થાય છે, માટે કુલ શક્ય પરિણામોની સંખ્યા જે છે એ 8 છે। અહીંયા ઘટના એ કાંટો 8 પર નિર્દેશ કરે છે, એટલે 8 અંક જે છે એ આ તકતીમાં એક જ વાર છે। તમે જુઓ અહીંયા ભૂલ ન થાય, 8 ના છેદમાં 8 નથી કરવાનું, આ જે તકતી છે એમાં આંકડો એક જ વાર છે, 8 અંક જે છે એ એક જ વાર છે, એટલે 8 અંક પર સ્થિર થાય તેની માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા જે છે એ હંમેશા 1 થશે, એટલે પી ઓફ એ બરાબર અહીંયા આવશે 1 ના છેદમાં 8, એટલે આ 8 ઉપર સ્થિર થાય એની સંભાવના 1 ના છેદમાં 8 થશે। આગળ એમાં ને એમાં બીજું જોઈએ, તકતીની એક રમતમાં ગોળ ફરતું તીર 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિદર્શ કરતું અટકે છે, આ પરિણામ સમસંભાવી છે ઉપર સૂચના આપ્યા પ્રમાણે, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે। હવે અગાઉ તમને સમજાયું એમ કે તીર 1 થી 8 પૈકીના કોઈ એક અંક પર સ્થિર થાય છે, કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા 8 છે। ઘટના બી અહીંયા ધારેલી છે કે કાંટો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે છે। કાંટો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો અહીં 1 થી 8 જે અંકો આપ્યા છે એમાં અયુગ્મ અંકમાં થશે 1 1, ત્યારબાદ અહીંયા આવશે 3, ત્યારબાદ અહીંયા આવશે 5 અને ત્યારબાદ અહીંયા આવશે 7। આમ કુલ 4 અંક એવા છે જે અયુગ્મ છે, એટલે ઘટના માટે ઉદ્ભવતા સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે 4। હવે આની સંભાવના ગણીએ તો કુલ પરિણામ 8 છે જેમ અહીંયા બતાવ્યું છે, અને સાનુકૂળ પરિણામોની સંખ્યા 4, આ જે 4 છે અહીંયા ઉપર લખેલા છે અને જે આ 8 છે અહીંયા નીચે લખેલા છે, છેદ ઉડાડીએ છીએ, અહીંયા 4 એકા 4 અને
चार दू आठ एटले अहींया जवाब आवशे एक ना छेद मां बे। आगळ जोईए, ईज दाखलो छे, एनुं ज बीजुं स्वरूप आपेलुं छे। संभावना, बे करता मोटी संख्या तरफ निर्देश करे तेनी संभावना केटली? तो फरीथी अहींया तीर एक थी आठ पैकी कोई एक अंक पर स्थिर थाय छे, कुल शक्य तमाम परिणामों नी संख्या आठ छे। घटना सी अहींया आपा छे, कांटो बे करता मोटी संख्या तरफ निर्देश करे छे, एटले बे करता मोटा अंको जो तमे जोवा जाओ तो एक आवशे त्रण, एक आवशे चार, एक आवशे पांच, एक आवशे छ, एक आवशे सात अने एक आवशे आठ। आम कुल सानुकूल परिणामों नी संख्या थाशे छ, कुल परिणामों नी संख्या थाशे आठ। अहींया आपणे छेद उगाड़िए एटले त्रण दू छ अने चार दू आठ, एटले अहींया आवशे त्रण ना छेदमां चार। आगळ आमानामां जोईए, आज दाखलानुं बीजुं स्वरूप आपेलुं छे। अहींया एक बे त्रण चार पांच छ सात आठ अंको छे अने जे संख्या छे ई नौ करता नानी संख्या तरफ निर्देश करे तेनी संभावना केटली? तो अहींया तीर एक थी आठ पैकी कोई एक अंक पर स्थिर थाय छे, कुल शक्य तमाम परिणामों नी संख्या जे छे ई आठ छे। घटना डी, कांटो नौ करता नानी संख्या तरफ निर्देश करे छे ई पूछ्युं छे। अहीं कांटो नौ करता नानी संख्या तरफ निर्देश करे छे ते माटे घटना डी माटे उद्भवता सानुकूल परिणामों नी संख्या अहीं नौ करता नाना अंको एटले एक थी आठ आवशे। जो अहीं एक वस्तु ई नोंधवानी छे के शक्य एटला तमाम परिणामों जे छे एनी संख्या पण अहीं आठ छे अने सानुकूल परिणामों जे छे एनी संख्या पण अहीं आठ छे, एटले अहीं पी ऑफ डी बराबर अहीं आवशे आठ ना छेद में आठ, जेना बराबर आवशे एक। कारण के आ चोक्कस घटना छे, आ अंक जे तीर जे छे ई आठ माथी कोई एक अंक ऊपर तो स्थिर थशे ज। आगळ जोईए, पासो एक वार फेंकवामां आवे छे तो अविभाज्य संख्या मळवानी संभावना शोधो। तमने બધાને ख्याल छे के ज्यारे एक समतल पासो एक वार फेंकवानो आवे त्यारे परिणामों नी संख्या छ छे, एटले के एक थी छ माथी कोई पण एक अंक मळे, अविभाज्य संख्या मळे एने आपणे घटना ए धारीए छीए। तो घटना ए माटे उद्भवता सानुकूल परिणामो एटले के अविभाज्य संख्या कई कई थाय? एक, अहींया अविभाज्य नो थाय विभाज्य नो थाय, एक छे विशिष्ट संख्या छे। बे, त्रण अने पांच, आ त्रण अंक जे एवा छे जे अविभाज्य छे, એટલે કુલ સાનુકૂળ પરિણામો જે છે એની સંખ્યા અહીંયા થશે ત્રણ। ઘટનાની સંભાવના ત્રણ ના છેદમાં છ, આ છ કુલ પ્રયત્નની સંખ્યા જે અહીંયા લખી છે, આયુ આ છ અહીંયા લખ્યા છે ઈ, અને ઘટના માટે ઉદ્ભવતા જે છે આ ત્રણ છે, એટલે આ દાખલામાં ઘટનાની સંભાવના આવશે ત્રણ ના છેદમાં છ। છેદ ઉડાડીએ અહીંયા, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, એટલે એક દ્વિતીયાંશ જે છે એ જવાબ આવશે અહીંયા। આગળ જોઈએ સાતમો, પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો તે સંખ્યા બે અને છ વચ્ચેની હોય તે મળવાની સંભાવના કેટલી થાય? અહીં પાસો જ્યારે આપણે ફેંકીએ છીએ ત્યારે મળતા પરિણામો છ છે, જે અંકો એક થી છ ના સ્વરૂપમાં મળે છે। આમ બે અને છ વચ્ચે સંખ્યા મળે છે, એટલે બે અને છ વચ્ચે જો આપણે સંખ્યા ગણવા જઈએ તો અહીંયા આવશે ત્રણ, ચાર અને પાંચ, એટલે ઘટના માટે ઉદ્ભવતા સાનુકૂળ પ્રયત્નો જે છે એની સંખ્યા આવશે ત્રણ। ઘટના બીની સંભાવના ત્રણ ના છેદમાં છ, સાદુરૂપ આપીએ ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, જવાબ આવશે એક ના છેદમાં બે। આગળ જોઈએ દાખલા નંબર આઠ, પાસો એકવાર ફેંકવામાં આવે છે, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો। ફરીથી એકવાર આ ઈનું ઈ રહેશે, આમાં કોઈ ફેરફાર નહીં થાય કે એક સમતોલ પાસો એકવાર ફેંકવામાં આવે તો શક્ય પરિણામોની સંખ્યા છ છે, જે એક થી છ અંકો પૈકીની એક હોઈ શકે। અયુગ્મ સંખ્યા મળે એને આપણે ઘટના
सी धारीए छीए। अयुग्म संख्या एटले एक त्रण अने पांच आवशे, एटले कुल सानुकूल परिणामो जे छे ई आवशे त्रण। अहींया पी ऑफ सी बराबर त्रण ना छेदमां छ, एटले आना बराबर सादरूप आवशे एक ना छेदमां बी। आगळ जोईए नवमो दाखलो। सरखी रीते चीपेला बावन पत्तानी थोकड़ीमांथी एक पत्तू काढवामां आवे छे तो ते लाल रंगनो राजा होवानी संभावना शोधो। जो अहीं केटलीक डिटेल मैं तमारी माटे राखी छे। अहीं तमे जो तो कुल बावन पत्ता थाय, अहीं एक थी तेर पत्ता अहीं छे, बीजा तेर आ बीजी लाइन में, त्रीजा तेर आ त्रीजी लाइन में, अन चौथा तेर आ चौथी लाइन में। कुल काळाना 24 पत्ता होय आ पहली बे लाइन, तेर ने तेर 24, अने लालना 26 पत्ता होय, राजाना त्रण पत्ता होय, चार पत्ता होय सॉरी, राणीना चार पत्ता होय, गुलाम एटले के जैकना चार पत्ता होय, अने एक्काना चार होय। आ रीते एनी डिटेल्स होय छे। आ तमारे याद राखवू पड़शे। फरीथी एक वखत, कुल 52 पत्ता होय छे जेमां 26 काळा अने 26 लाल, तेमां चित्र वाला पत्ता जो के तो चार राजा, चार राणी, चार गुलाम होय छे, एक्का चार होय छे। तो आ एनी डिटेल थई। तमारे आ डिटेल याद राखवी पड़शे दाखला माटे। आगळ जोईए, 52 पत्तानी थोकड़ीमांथी एक पत्तू काढवामां आवे छे अने ते लाल रंगनो राजा होय। हवे आगळ मैं तमने इमेज देखाड़ी के कुल पत्ता जे छे ई 52 छे अने लाल रंगनो राजा होय एनी संभावना गणवानी छे। अने आपणे घटना धारीए छीए ए के लाल रंगनो राजा होय, तो अहींया लाल रंगना बे राजा आवशे। तमे ओली इमेज फरीथी जोई शको छो। तो घटना ए माटे लाल रंगना राजा बे थाय अने सानुकूल परिणामों जे छे एनी संख्या बे थाय। कुल परिणामों की संख्या जे छे अहींया 52 थशे, एटले अहींया आवशे 2 ना छेदमां 52, छेद उड़ाड़ी अहींया एटले जवाब आवशे 1 ना छेदमां 24। आगळना दाखला ऊपर मूव थईए। 52 पत्तानी थोकड़ीमांथी एक पत्तू काढवामां आवे अने ते मुख मुद्रा वाळू होय। मुख मुद्रा वाळू एटले के चित्र वाळू पत्तू होय। तो जोईए घटना बी, पत्तू जे छे ई मुख मुद्रा वाळू होय एटले के एमां चार राजा, चार राणी अने चार गुलाम होय। तो घटना माटे सानुकूल परिणामोनी संख्या जे छे ई 12 थशे, एमां चार राजा, चार राणी अने चार गुलाम थशे। एटले अहींया आवशे 12 ना छेदमां 52, अहींया छेद ઉડાડીએ એટલે 3 ચોક 12 અને 13 ચોક 52 એમ આવશે, એટલે આનો જવાબ 3 ના છેદમાં 13 આવશે। આગળ જોઈએ, સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું કાઢવામાં આવે અને તે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય, માત્ર લાલ રંગનું। અગાઉ મુખ મુદ્રા વાળા હતા, હવે ખાલી લાલ રંગના પીછા છે। તો કુલ પત્તા 52 છે એટલે કુલ પ્રયત્નની સંખ્યા તો 52 જ આવશે, પરંતુ લાલ રંગનું જ્યારે મુખ મુદ્રા વાળું પત્તું જ્યારે ગણવાનું કે ત્યારે એની માટે સાનુકૂળ પરિણામો જે છે એ 6 આવશે। 2 રાજા, 2 રાણી અને 2 ગુલામ, એમ 6 પત્તા આવશે મુખ મુદ્રા વાળા, ખાલી લાલ રંગના મુખ મુદ્રા વાળા। કુલ 12 હોય જુઓ તમે, બરોબર, પણ એમાંથી આ 4 માંથી 2 રાજા લાલના, 2 રાજા કાળા કલરના, 2 રાણી લાલ કલરની, 2 રાણી કાળા કલરના પત્તાની, એમાં 2 ગુલામ લાલ કલરના પત્તાના, 2 ગુલામ કાળા કલરના, એટલે આ જે કુલ 12 પત્તા હતા એ મુખ મુદ્રા વાળા કુલ પત્તા, એમાંથી લાલ રંગના જો પૂછે તો એ આવશે 6। આ દરેક ના અહીંયા અડધા થઈ જાય, અહીંયા 4 છે તો અહીંયા 2 રાજા થઈ જશે લાલ રંગના, અહીંયા 4 રાણી જે છે તો અહીંયા 2 રાણી થઈ જશે, અહીંયા 4 ગુલામ છે તો અહીંયા 2 ગુલામ અહીંયા થઈ જશે, એટલે કુલ 6 થશે। એટલે અહીંયા આવશે 6 ના છેદમાં 52, છેદ ઉડાડીએ અહીંયા 3 દુ 6 અને 26 દુ 52, એટલે અહીંયા આવશે 3 ના છેદમાં 26। આગળ 12મું, સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકરીમાંથી એક પત્તું કાઢવામાં આવે અને એ લાલનો ગુલામ હોય તેની સંભાવના। ફરીથી એક વખત, અહીંયા કુલ 52 પરિણામ, શક્ય તમામ પરિણામો છે એ 52 આવશે,
लाल रंग नो गुलाम अहीं गणवानो कीधो छे, तो लाल रंग नो गुलाम जे छे ई एक ज आवशे, एटले अहीं जवाब में आवशे एक ना छेद में बावन। आगळ जोईए, काळी नुं पत्तू होय, जुओ तमे काळीना पत्ता नी संभावना गणवानी कीधी छे, कुल पत्ता बावन छे, अहीं आपणे घटनाधारी छे ई के काळी नुं पत्तू होय, सानुकूल परिणामोनी संख्या जे छे अहीं थशे तेर, अने काळीना पत्ता तेर होय छे एटले आ तेर ना छेद में बावन लखेला छे, छेद उड़ाड़ो एटले तेर एका तेर अने तेर चौक बावन, एवी रीते छेद उठशे। चौदमू, सरखी रीते चीपेला बावन पत्ता नी थोकड़ी में एक पत्तू काढ़वामां आवे अने ते चौकटनी राणी होय, तो कुल पत्ता बावन छे एटले संभावना जे छे अहींया बावन आवशे। हवे चौकटनी राणी कीधी छे, तो चौकटनी राणी नुं पत्तू एक छे एटले अहीं एनी संभावना आवशे एक ना छेद में बावन। आगळ जोईए, पांच चौकटना पत्ता, एक दस्सो, एक गुलाम, एक राणी, एक राजा अने एक एको, कुल पांच पत्ता चौकटना, ये तमाम मुख नीचे राखीने सरखी रीते चीपेला छे। पछी एक पत्तू खेंचवामां आवे छे, तो ते पत्तू राणीनुं होय तेनी संभावना केटली? जो सामान्य रीते आ प्रकारना दाखला छे एक मार्क में पूछाता होय छे, अने आ प्रकारना दाखला में तमारे बधा पत्तानी गणतरी लेवानी जरूर नथी, एटले कुल परिणामोनी संख्या बावन आमां नहीं आवे, कारण के अहींया तमने अगाउ कही दीधुं छे के पांच ज चौकटना पत्ता छे, बसो, गुलाम, राणी, राजा अने एको, एटले शक्य तमाम परिणामोनी संख्या जे छे ई पांच छे। पत्तू राणी नु होय एने आपणे घटना आपीए छीए ए, अने सानुकूल परिणाम एटले अहींया जो पांच पत्ता छे एमांथी राणी नु जे छे ई एक ज पत्तू छे, एटले अहींया पी ऑफ ए बराबर अहींया आवशे एक ना छेद में पांच। आगल, पांच चौकटना पत्ता, दसो, गुलाम, राणी, राजा अने एको, તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે, તે પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે, રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે છે અને બીજું પત્તું ખેંચવામાં આવે છે, તો તે એકો હોય અને બીજું ઈ બીજું પત્તું જે ખેલવામાં ઈ રાણી હોય એની સંભાવના કેટલી? તો અહીંયા પાંચ પત્તા આપ્યા છે ચોકટના, દસો, ગુલામ, રાણી, રાજા અને એકો, દરેક સરખી રીતે ચીપેલા છે, એટલે કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા જે છે એ અહીંયા પાંચ આવશે। આ પાંચ ચોકટના પત્તામાંથી રાણીનું પત્તું કાઢી નાખવામાં આવે છે, એટલે ગણતરીમાંથી એક પત્તું બાદ થઈ જશે, એટલે પાંચમાંથી એક બાદ થઈ જશે, પાંચમાંથી એક બાદ થઈ જશે એટલે ત્યાં રહેશે ચાર। ઘટના બી, જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો તે એકો હોય એની સંભાવના ગણવાની છે, તો ઘટના બી માટે સાનુકૂળ પરિણામો જે છે એની સંખ્યા એક થશે, કારણ કે એકાનું અહીંયા એક જ પત્તું છે એટલે અહીંયા એક ના છેદમાં ચાર આવશે। ચાર એટલે કે એક પત્તું તો પહેલેથી જ બહાર કાઢી લીધેલું છે, એટલે અહીંયા સંભાવના આવશે એક ના છેદમાં ચાર। હવે એમાં પૂછ્યું છે કે રાણી હોય, હવે જુઓ તમે કુલ પાંચ પત્તા હતા એમાંથી એક પત્તું તમે કાઢી નાખ્યું છે રાણીનું જે હતું એ, જુઓ તમે અહીંયા રાણીનું પત્તું કાઢી નાખ્યું છે, એટલે હવે બાકી ચાર પત્તા જ છે અને એ ચાર પત્તામાં આ રાણીનું પત્તું છે નહીં, તો હવે કયા ચાર પત્તા તમારી પાસે રહ્યા? દસો, ગુલામ, રાજા અને એકો, એમાંથી રાણીનું પત્તું પસંદ થાય એની સંભાવના તો ઝીરો છે, કારણ કે અંદર રાણીનું પત્તું તો છે નહીં, એટલે અહીંયા સાનુકૂળ પરિણામો જે છે એની સંખ્યા આવશે ઝીરો અને કુલ જે છે એની સંખ્યા છે અહીંયા ચાર, એટલે ઝીરો ના છેદમાં ચાર એટલે જવાબ આવશે શૂન્ય। આગળ જોઈએ, ખામીવાળી બાર પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે। ફરીથી એક વખત, બાર પેન ખામીવાળી છે અને 132 જે છે એ સારી પેન છે, એટલે કુલ પેન જો તમે જોવા જાઓ તો એ થશે 144। એવું કઈ એવું શક્ય નથી કે કેવળ જોઈને જ કહી શકીએ કે ખામીયુક્ત છે કે નહીં। આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને કાઢવામાં આવી પેન ખામી રહિત હોય
તેની સંભાવના કેટલી? તો અહીંયા કુલ 144 પેન છે, ઘટના એ આપણે ધારીએ કે પસંદ કરેલ પેન ખામી રહિત છે, તો પી ઓફ એ બરાબર ઘટના એ માટે ઉદ્ભવતા સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય પરિણામોની સંખ્યા. હવે અહીંયા આપણે ખામી રહિત પેન જે છે ઈ સંભાવના એની ગણવાની છે, એટલે ખામી રહિત પેન જે છે ઈ આ 132 છે, એટલે અંશમાં આવશે અહીંયા 132 અને છેદમાં આવશે અહીંયા 144. એટલે 132 ના છેદમાં 144, આના છેદ આપણે ઉડાડીએ એટલે એના છેદ જ્યારે ઉડાડીએ ત્યારે ઈ આ રીતે ઉડશે, 11 × 12 અને નીચે આવશે 12 × 12, એટલે ઉપરથી અને નીચેથી ઈ બે કેન્સલ થઈ જશે, એટલે જવાબ આવશે એમાં 11 ના છેદમાં 12. આ બે કેન્સલ થઈ જશે એટલે જવાબ આવશે 11 ના છેદમાં 12 જે અહીંયા લખેલો છે.